નમસ્કાર મિત્રો, હું દિલીપ સદાતિયા, એક્ટિવ ક્લાસીસની આ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે કોન્સ્ટેબલની એક્ઝામ હતી, લોક રક્ષક ભરતી બોર્ડની પરીક્ષા હતી, જે એક ખરાબ સમાચાર કહી શકાય અને દુઃખદ ઘટના કહી શકાય આપણા બધા માટે કે જે એક્ઝામ કેન્સલ થયેલી છે. પણ આપણે અહીં દુઃખ મનાવવાની બાબત નથી, પણ આ ઘટનાને આપણે પોઝિટિવ લેવાની. એક્ટિવ ક્લાસીસ હંમેશા આપણે પોઝિટિવ વાત કરે છે અને કોઈ પણ ઘટનાની અંદર કંઈક આપણી નવીન બાબત શોધવાની અને ભવિષ્ય શોધવાની પ્રયત્ન એક્ટિવ ક્લાસીસના હોય જ છે. એટલે આપણે એવો વિચાર કરવાનો થાય, એક મોકો આપણે મળેલો છે કે હવે આવનારી એક્ઝામ છે એની પ્રિપેરેશન જોરદાર કરશું, વધારે મહેનત કરશું અને વધારે માર્ક્સ આવે એવા પ્રયત્ન કરશું. આપણે એ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ છે એને સેલ્યુટ કહી શકાય કે જેને આવડો મોટો તાત્કાલિક નિર્ણય લીધો, જેથી કરી અને જે ચોર છે, લૂંટારું છે, એવા વિદ્યાર્થીઓ છે એ આગળ ન આવી જાય અને ખરેખર જેને મહેનત કરી છે એને જ મોકો મળવો જોઈએ એવા પ્રયત્નથી વિકાસ સરે જે નિર્ણય લીધેલો છે એને આપણે સેલ્યુટ કહી શકાય. પણ હવે આપણે એક બાબત એ પણ તમને અહીં જણાવવા માંગુ છું કે આ જે એક્ઝામ કેન્સલ થઈ તો એનું પેપર કેવું હતું, ક્વેશ્ચન કેવા હતા, જેના ઉપરથી તમને ખ્યાલ આવી શકશે કે આવનારા મહિનાની અંદર જે એક્ઝામ છે એનું લેવલ કેવું હશે એ આપને ખ્યાલ આવી શકે. તો એના પેપરના અમુક ક્વેશ્ચન તમને જણાવું છું જેના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કેવું પેપર હોઈ શકે છે, એનું લેવલ કેટલું છે અને આપણી તૈયારી કેટલી હોવી જોઈએ. તો સૌ પ્રથમ આપણે વાત કરી, એ આ પેપર તમારી સામે છે, એમાં એ છે ઈ બીની બહેન એટલે પૌત્રી એક લોહીના સંબંધને લગતો ક્વેશ્ચન પૂછેલો છે એ લોકોએ. એટલે અમુક ક્વેશ્ચન છે એ આખા આપને મળેલા નથી, પણ આપને અંદાજ આવી શકે છે કે રીઝનિંગમાંથી છે કે શેમાંથી છે. એટલે જે 1 થી 100માં જે અમુક ક્વેશ્ચન પૂછેલા છે એની અંદર આપણે વાત કરી તો લોહીને સંબંધને લગતા 2 ક્વેશ્ચન આપણે શરૂઆતમાં જોઈ શકાય છે. ત્યાર પછી આપણે વાત કરી તો એ 10 મીટર ચાલે અને જમણી બાજુ તો ઉત્તર દિશા, દિશાને લગતો ક્વેશ્ચન છે. 2 લોહી સંબંધના ક્વેશ્ચન દેખાય, 1 દિશાને લગતો રીઝનિંગનો ક્વેશ્ચન દેખાય છે, તો એ પણ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા આપણે વાત કરી તો આઈપીસીની કઈ કલમમાં 5 વર્ષની સજા છે, એમાં આપણે તમને 4-5 કલમ આપેલી છે અને કઈ કલમમાં સજા કેટલી છે, એટલે સજાને લગતો ક્વેશ્ચન આઈપીસીનો તમને પૂછેલો છે, તો એ પણ આપણે નોંધ લેવી જોઈએ. સીઆરપીસીમાં કેટલા પ્રકરણ છે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછેલો છે મિત્રો, તો એ પણ આપણે થોડુંક નોંધ લેવાની. અહીંયા જે ક્વેશ્ચન હું કહેતો જાઉં એ તમારે થોડાક નોંધ કરતું જવાનું, ખ્યાલ આવતા જાય તમને કે આવા ક્વેશ્ચન પૂછી શકે છે. ત્યાર પછી મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહજી, ચંદ્રશેખર આ બધા જવાબ અહીં આપેલા છે, એના ઉપરથી તમારે અંદાજિત કરવાનો કે વડાપ્રધાનને લગતો એક ક્વેશ્ચન તમને પૂછેલો છે, જેમાં વડાપ્રધાનને ક્રમમાં ગોઠવેલા આવો કંઈક ક્વેશ્ચન આપેલો છે, તો એ આપણે ખ્યાલ આવવો જોઈએ. 42મો બંધારણીય સુધારો ક્યારે થયો એવો એક ક્વેશ્ચન છે 1976 ની અંદર, તો એની નોટ કરવાનો થાય 42મો બંધારણીય સુધારો. રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે, હોદાની રૂએ આપણે બધાને ખ્યાલ છે કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ હોય છે, તો એ પણ એક ક્વેશ્ચન કહી શકાય, તો એની પણ આપણે નોટ કરવાની. ત્યાર પછી વાત કરેલી છે કે રાજ્યસભાના સભ્યની મર્યાદા કેટલી છે, રાજ્યસભાની નહીં, રાજ્યસભા તો કાયમી ગૃહ છે આપણે બધાને ખ્યાલ છે, એનો સભ્ય છે 6 વર્ષે નિવૃત્ત થાય, કુલ સભ્યો 2/3 છે, દર 2 વર્ષે નિવૃત્ત થાય છે 1/3 સભ્ય, જે રાજ્યસભાના સભ્યની મર્યાદા 6 વર્ષની થાય એની આપણે નોટ કરવાની. ત્યાર પછી અહીંયા અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, પ્રણવ મુખર્જી, રામનાથ કોવિંદ આ બધું આપેલું છે, તો અહીંયા ક્રમની વાત કરેલી હોઈ શકે છે કે નીચેના રાષ્ટ્રપતિને ક્રમમાં ગોઠવો. કથકલી કયા રાજ્યનું નૃત્ય છે, તો નૃત્યને લગતો ક્વેશ્ચન સાંસ્કૃતિક બાબતનો ક્વેશ્ચન કહી શકાય, કથકલી કયા રાજ્યનું નૃત્ય છે એ પણ એક ક્વેશ્ચન તમને અહીંયા આપેલો છે. ભારત રત્ન મળેલ નથી કે ને નથી મળેલ, નીચે તમને ઓપ્શન આપેલા હોય, ભારત રત્ન કેને કેને મળ્યો છે અને કયા એક વ્યક્તિ નથી મળ્યો, તો એવો ક્વેશ્ચન અહીંયા હોઈ શકે છે. પછી ભારતની પ્રથમ પોલીસ એકેડમી ક્યાં, ઉત્તર પ્રદેશ, એ પણ અહીંયા ક્વેશ્ચન આપેલો છે, તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. સેવા સેતુ કાર્યક્રમ કયા વિભાગના અંદરમાં આવશે, તો ગૃહ વિભાગ, એવો ક્વેશ્ચન અહીંયા મૂકેલો છે, તો તમને ખ્યાલ આવી શકે. આ જે ક્વેશ્ચન હું બોલું છું એ નોટ કરજો અને અંદાજિત આનું લેવલ તમે નક્કી કરી શકો છો, એટલે એને લગતા જેટલા પણ ક્વેશ્ચન છે એ સોલ્વ કરવા વધારે હિતાવહ હોઈ શકે છે, આપને એક દિશા મળી શકે છે, એટલે આપણે પ્રયત્ન એવો જ કરવાનો થાય. અહીંથી
પછી ડીજીપી એડીજીપી આઈજીડીપી અને એસપી તો ટૂંકમાં આને ક્રમમાં ગોઠવવાની વાત કરેલી હોઈ શકે છે ક્વેશ્ચનની અંદર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અને સેશન કોર્ટ આપણે ક્રમમાં ગોઠવવાની કે સૌથી ઉપર કોણ છે એનાથી નીચે કોણ આવે એનાથી નીચે ટૂંકમાં ક્રમને લગતો ક્વેશ્ચન પૂછેલો છે ત્યાર પછી નીચેનામાંથી કઈ રમતમાં સૌથી નાનો દડો ગોલ્ફ દડાની સાથે જેટલી પણ રમત સંકળાયેલી છે એમાં સૌથી નાનામાં નાનો બોલ છે એ કઈ રમત માટે વપરાય તો રમતને ગમતને લગતો ક્વેશ્ચન છે દક્ષિણ ભારતમાં નટરાજની મૂર્તિ કઈ મળી શિવની મૂર્તિ મળેલી નટરાજ શિવની તો આ ક્વેશ્ચન ટૂંકમાં ઇતિહાસ સાથે પણ સંકળાયેલો છે અને સાંસ્કૃતિક સ્થળ સાથે પણ છે એવું કહી શકાય રાણકી વાવ કોણે બંધાવી ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ રાણકી વાવ બંધાવી જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આપણે સ્થાન 2014 ની અંદર મળેલ છે હમણાં ગયા જ વિડીયોની આપણે વાત કરી હતી પછી લોર્ડ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા નાબૂદ કરી તો એમાં કોનું યોગદાન હતું કેનો પ્રયત્ન હતો રાજા રામમોહન રાય આપણે બધાને ખ્યાલ હોય જ હિસ્ટ્રી સાથે સંકળાયેલો આ ક્વેશ્ચન છે તો આ બધું આપણે જોઈ લેવાનું થાય પછી પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે તો શુક્ર તો વિજ્ઞાનને લગતો ક્વેશ્ચન છે તો ગ્રહો સાથે સંબંધ ધરાવતા ક્વેશ્ચન પૂછેલો છે ભારતની મધ્યસ્થ રેખા છે ભારતની મધ્યસ્થ રેખાંશ એટલે કે આપણા જે પ્રમાણ સમય નક્કી થાય છે એની વાત કરેલી હોઈ શકે છે 82.5 અલ્હાબાદમાંથી જે રેખા આપણી પસાર થાય છે એ આપણી પ્રમાણ સમય રેખા તો એના ઉપર લગતો ક્વેશ્ચન અહીંયા પૂછેલો છે ત્યાર પછી વાત કરી તો બીજા ઘણા બધા ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે પાટણ અને સુદર્શન તળાવ તો તળાવ સાથે સ્થળનો સંબંધની વાત કરેલી ભૂગોળનો ક્વેશ્ચન છે કે કયું તળાવ ક્યાં આવેલું છે એમાં સુદર્શન તળાવ આવે જૂનાગઢ પણ જોડમાં પાટણ લખેલું હોઈ શકે છે તો એ જવાબ અહીંયા ખોટો નીચેનામાંથી કઈ જોડ બીજી ખોટી છે તો મચ્છુબંધ અને ભાદર નદી તો નીચે બંધ આપ્યા છે નદી આપેલી છે એમાં એક જોડ ખોટી છે તો મચ્છુબંધ છે એ કઈ નદી ઉપર મચ્છુબંધ મચ્છુ નદી ઉપર છે ભાદર નદી ઉપર નથી તો ટૂંકમાં નદી સાથે સંબંધ એ પણ ભૂગોળનો ક્વેશ્ચન છે ભૂગોળના ક્વેશ્ચન ઘણા બધા પૂછેલા છે મિત્રો અમદાવાદથી વડોદરા વચ્ચે કેટલું અંતર છે આ પણ ભૂગોળનો જ ક્વેશ્ચન છે તો અંતર બાબતનો છે બે સ્થળ વચ્ચે મહત્વના શહેરના સ્થળ પણ જોઈ શકાય ઈસબગુલમાં સૌથી વધારે કયા રાજ્યમાં તો ગુજરાત અને રાજસ્થાન તો ઈસબગુલનું વાવેતર ભૂગોળને લગતો ક્વેશ્ચન પાક સાથે સંબંધ ધરાવે છે પોખરણ અણુ ધડાકો રાજસ્થાનમાં થયેલો છે તો આ સ્થળની બાબત છે ક્વેશ્ચન પછી એના સિવાય સાયન્સને લગતો ક્વેશ્ચન પણ કહી શકાય સિસ્મોગ્રાફ તો ધરતીકંપ માપવા માટેનું સાધન નીચેનામાં સાધનો વિજ્ઞાનના આપેલા છે કયું સાધન કેમાં ઉપયોગ થાય છે એનો જોડની બાબતનો ક્વેશ્ચન હોઈ શકે છે પછી સૂર્યના પાર જાંબલી કિરણો કયા સ્તરમાં રોકાય ઓઝોન નામનું સ્તર સાયન્સનો ક્વેશ્ચન અહીંયા તમને પૂછેલો અટીરા અમદાવાદ ટેક્સટાઇલ સાથેનો ક્વેશ્ચન પૂછેલો હોઈ શકે છે મિત્રો આ ક્વેશ્ચન આપણે બહારથી મળેલા છે એટલે આપણે ઓફિશિયલી ટૂંકમાં જે આપણે માહિતી મળેલી છે એના આધારે હું તમને ટૂંકમાં એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરું છું મદદ કરવાનો એક પ્રયત્ન કરું છું આવા જ ક્વેશ્ચન પૂછે એવું જરૂરી નથી પણ આના ઉપરથી આપણે લેવલ નક્કી કરી શકીએ છીએ એટલા માટે આ મેં ખાસ કરીને તમારી માટે વિડીયો અપલોડ કર્યો જેથી કરીને હજી એક મહિનાનો ટાઈમ છે તો તમે આવા ક્વેશ્ચન અથવા તો આ વિષયને લગતો ક્વેશ્ચન જોઈ શકો છો ઉત્તર અને પશ્ચિમ ટૂંકમાં રીઝનિંગના ક્વેશ્ચન અહીંયા ઘણા બધા પૂછેલા છે ઉત્તર અને પશ્ચિમ એ બધી વાત કરી પૂર્વ દિશાની વાત કરેલી છે પછી આ રીઝનિંગનો છે ગુણાકાર એનાકાર રીઝનિંગના ક્વેશ્ચન બધા છે 281 રીઝનિંગ છે 66 રીઝનિંગ પી રીઝનિંગ ટૂંકમાં આની રકમ આપણે કહી ન શકીએ શું હોઈ શકે છે ટૂંકમાં રીઝનિંગના ક્વેશ્ચન બધા છે રકમના આધારે આપણે ખ્યાલ આવી શકે છે આ પણ સિરીઝનો એક ક્વેશ્ચન છે 50 30 20 અને -10 50 30 10 અને -10 છે ટૂંકમાં 20 20 નો ગાળો બધાય વચ્ચે છે એવી એક સિરીઝ પણ અહીંયા બને છે તો રીઝનિંગના સારા એવા ક્વેશ્ચન પૂછેલા છે મિત્રો પ્રકરણ 10 ને ધર્મને લગતું છે આ વિધાન ખોટું છે પ્રકરણને લગતો ક્વેશ્ચન અહીંયા પૂછેલો છે ત્યાર પછી આઈપીસી નું કયું વિધાન સાચું છે 1860 માં અમલમાં આવ્યું આઈપીસી ને કાયદો છે એને લગતો ક્વેશ્ચન છે કે આઈપીસી કોને કહેડો છે ક્યારે અમલમાં આવ્યું એમાં એક વિધાન સાચું કયું બને તો 1860 માં એનો અમલ થયો આઈપીસી ની કઈ કલમ 498 એ સતી પ્રથા ટૂંકમાં પતિ દ્વારા આપવામાં આવનારી એને લગતો ક્વેશ્ચન 498 એને લગતો કહી શકાય પરફેક્ટ માહિતી અહીંયા મળતી નથી આઈપીસી નું છેલ્લું પ્રકરણ 23મું તો આ વિધાન સાચું છે છેલ્લું પ્રકરણ કયું છે કેટલામું છે એ વાત કરેલી છે સીઆરપીસી 107 જામીન માટેની અરજી માટેનો ક્વેશ્ચન હોઈ શકે મુંબઈ દિલ્હી આવતા હાઈકોર્ટ અને હાઈવે નેશનલ નંબર 8 મુંબઈથી દિલ્હી જવા માટેનો હાઈવે ટૂંકમાં 8 નેશનલ આપણે કહી શકીએ એ છે તો આવા ક્વેશ્ચન અહીંયા તમને પૂછેલા છે એ જોઈ શકાય છે
ત્યાર પછી વાત કરીએ તો અહીંયા મોબાઈલ ફોન પી તેની જાણકારી વગર સંમતિ મૂલ્ય ટૂંકમાં કલમ લખતો આઈપીસી 379 નો ક્વેશ્ચન પૂછેલો છે. આઈપીસી ઉપર સારું એવું વજન આપેલું છે, આઈપીસી અને સીઆરપીસી ઉપર ખાસ કરીને. એ બીના માથામાં બંદૂક મૂકી કાઠની લે છે તો બળજબરીથી કઢાવવા બાબતની વાત કરેલી છે. બંદૂક માથે રાખી અને કોઈ પણ વસ્તુ લીએ છે, ખંડણી માંગે તો એ બળજબરીથી કઢાવી લેવું, એના માટેનો સંબંધ. ટૂંકમાં ઘટના બતાવી છે તમને, એ સંબંધ કેના સાથે સંકળાયેલો છે એવી વાત કરે છે. પછી ચોરી માટેની કઈ બાબત ખોટી છે, તે ફક્ત ઘરમાં જ થાય છે, તો આ બાબત ખોટી છે. ચોરી કોઈ પણ જગ્યાએ, ઘરમાં બહાર કોઈ પણ જગ્યાએ ચોરી થઈ શકે છે, તો આ ખોટી બાબત. અહીંયા ટૂંકમાં ચોરીને લગતો ક્વેશ્ચન પૂછેલા છે. તો મિત્રો આ જેટલા ક્વેશ્ચન મને મળ્યા એટલી આ માહિતી આપવાનો મેં પ્રયત્ન કર્યો. શક્ય હશે તો આનું એક એનાલિસિસ બનાવીશ અને કયા વિષયમાંથી કેટલા ક્વેશ્ચન પૂછેલા છે એવું એનાલિસિસ બનાવી અને આપણી ટેલિગ્રામ ચેનલમાં હું મૂકી દઈશ. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આની લિંક આપેલી છે ટેલિગ્રામની. મિત્રો ખાસ એમાં જોઈન્ટ થઈ જાજો. દરરોજ હું કરંટ અફેર, વર્તમાન પ્રવાહ આ બધી બાબત હું એમાં મૂકું છું ટેલિગ્રામ ચેનલમાં, જેથી કરીને તમને કોઈ પણ એક્ઝામમાં એ ઉપયોગી બની શકે. અને આનું એનાલિસિસ તો પણ એ ચેનલમાં હું મૂકી દઈશ, ઘણું બધું મટીરિયલ પણ મૂકું છું. તો ખાસ એ ચેનલ તમે જોઈન્ટ કરજો. અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ બાકી હોય તો નીચેનું બટન દબાવી અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. બાજુનું બેલ આઇકોન ઓન કરવાનું ભૂલશો નહીં. જો તમને અમારી નોટિફિકેશન ન મળતી હોય, તમે સબસ્ક્રાઇબ કર્યું છે છતાં, તો બેલ આઇકોન ઓન કરો જેથી કરીને તમને નોટિફિકેશન મળી જાય. અને ખાસ જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો ખાસ લાઇક કરો અને તમારા દરેક મિત્રો જે આ ભરતીની તૈયારી કરે છે એને શેર કરજો. પાછા નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું નવી જાણકારી સાથે. ત્યાં સુધી રજા આપજો. વંદે માતરમ, જય હિંદ.